हेलो फ्रेंड्स, वेलकम टू माय कुकिंग दीवा। आज आप नाना थी लईने मोटा दरेकने पसंद छे तेवा पॉपकॉर्न बनावानी रेसिपी जोईशुं। आज आप त्रण अलग अलग टाइपना पॉपकॉर्न बनावीशुं, तो चलो रेसिपी जोई लईए। सौथी पहला आप सीम्पल सॉल्टी पॉपकॉर्न बनावीशुं। तेना माटे एक कढ़ाई में 2 चमची तेल गरम करवा मूको। तेल गरम थाय एटले तेमां 1/2 चमची हळदर, 1 चमची मीठू नाखी दो। अर्धो कप मकाई नाखी दो, जे पॉपकॉर्न बनावा माटे आवे छे। सारी रीते तेल अने मसाला साथे मिक्स करी लो। हवे गैस ने मीडियम राखवानो छे। अने आ रीते ढाकी देवानुं छे। तमे जोई शको छो सरस रीते पॉपकॉर्न फूटी रह्या छे। कढ़ाईना बदले तमे प्रेशर कूकरमां पण आ रीते बनावी शको छो। प्रेशर कूकर में बनाव तो ढाकणमांथी विसलने काढ़ी देवानी अने पछी कूकरनू ढाकण पैक करी देवानू। तेमां पण आ रीते सरस रीते पॉपकॉर्न रेडी थशे। बधा पॉपकॉर्न फूटी जवा आवे एटले गैसने धीमो करी देवानू, केम के कढ़ाई आपणी ऑलरेडी गरम छे, तो गरम कढ़ाईमां ज बाकीना पॉपकॉर्न फूटवा लागशे। तमे जोई शको छो एकदम सरस मजाना पॉपकॉर्न બનીને રેડી છે। કડાઈમાંથી આ પોપકોર્ન નીકાળી લો। હવે બીજી આપણે સ્પાઇસી મસાલા ફ્લેવર પોપકોર્ન બનાવીએ। તેના માટે ફરીથી 2 ચમચી તેલ ગરમ કરવા મૂકો। ગેસને ધીમો રાખી તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર નાખી દો। 1 ચમચી આમચૂર પાવડર અથવા તો ચાટ મસાલો લઈ લો। હવે તેમાં જે સોલ્ટી પોપકોર્ન બનાવીને રેડી કર્યા છે તે નાખી દેવાના છે। ધીમા ગેસ ઉપર બધા પોપકોર્નને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દો। સ્પાઇસી મસાલા પોપકોર્ન પણ રેડી છે। હવે આપણે બનાવીશું કેરેમલાઇઝ પોપકોર્ન। તેના માટે સૌથી પહેલાં આપણે પ્લેન વ્હાઇટ પોપકોર્ન જોઈશે। તેના માટે કડાઈમાં 2 ચમચી ફરીથી તેલ ગરમ કરવા મૂકો। 1/2 ચમચી જેટલું મીઠું એડ કરી દો। મકાઈ એડ કરી દો 1/2 કપ। બધી મકાઈને સારી રીતે મિક્સ કરી લો તેલ સાથે। મકાઈનો જે દાણો છે તે સારી રીતે તેલથી કોટ થશે એટલે ફટાફટ સારી રીતે પોપકોર્ન છે તે બનશે। હવે ઢાંકી દેવાનું છે। પ્લેન સોલ્ટી પોપકોર્ન બનીને રેડી છે। હવે કેરેમલાઇઝ પોપકોર્ન બનાવવા માટે સૌથી પહેલાં એક કડાઈ લો, તેમાં 1/2 કપ ખાંડ લઈ લો। ધીમા ગેસ ઉપર ખાંડને આ રીતે હલાવતા જવાની છે, ધીમે ધીમે ખાંડ ઓગળવા લાગશે। તમે જોઈ શકો છો ખાંડ ઓગળી રહી છે ધીમે ધીમે। ખાંડ સારી રીતે ગરમ થશે એટલે આ રીતે ફટાફટ ઓગળવા લાગશે, તેને સતત હલાવતા જવાની છે જેથી નીચે બેસી ન જાય। જેમ જેમ હલાવતા જશો તેમ આ રીતે કલર ચેન્જ થતો જશે। આ રીતે બ્રાઉન કલરની થઈ જાય એટલે તેમાં પ્લેન સોલ્ટી પોપકોર્ન જે બનાવ્યા તે એડ કરી દેવાના છે। ગેસ હવે બંધ કરી લે અને બધા પોપકોર્નને સારી રીતે મિક્સ કરી લેવાના છે। મિક્સ થઈ જાય પછી તેને ઠંડા થવા દેવાના છે, તેથી તે એકદમ ક્રિસ્પી બની જશે। તો બિલકુલ રેડી છે 3 અલગ અલગ ટેસ્ટના પોપકોર્ન। થિયેટરમાં મળે તેવા જ પોપકોર્ન તમે ઘરે પણ મૂવી જોતા જોતા એન્જોય કરી શકો છો। તો ફટાફટ બની જતા આ પોપકોર્ન જરૂરથી બનાવો। આવી જ બીજી નવી રેસિપીઝ જોવા માટે માય કુકિંગ દીવાને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું,
તો ચાલો ફરી મળીએ નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.